સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. 24 ફેબ્રુઆરીથી 24 એપ્રિલ સુધી રાજ્યમાં બાસ્કેટબોલની સ્પર્ધામાં 4 ઝોન, જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન, 4 ઝોન પાડવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે હિંમતનગરના ભૂલેશ્વર ખાતેના સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલ ખાતે સાબરકાંઠા જિલ્લા કક્ષાની બોય્સ બાસ્કેટબોલ સ્પર્ધા પ્રારંભ થયો હતો, જેમાં U17માં 4 અને U14માં 4 ટીમો વચ્ચે મેચ શરૂ થઈ હતી. U14માં પરફેક્ટ ઇંગ્લિશ સ્કૂલ, તપોવન વિદ્યા મંદિર, માયન હાઈસ્કૂલ, પરફેક્ટ ગુજરાતી સ્કૂલ, જ્યારે U17માં માયન હાઈસ્કૂલ, સ્વસ્તિક વિદ્યા મંદિર, પરફેક્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ટીમો વચ્ચે દિવસ દરમિયાન મેચ રમાઈ હતી. આ U14 અને U17માંથી વિજેતા ટીમો ઝોન બાસ્કેટબોલમાં સ્પર્ધામાં ભાગ લેશે. જીલરાવલ, ZSTV, સાબરકાંઠા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી સાબર સ્ટેડિયમ, જે હાલમાં બાસ્કેટબોલ ખેલ મહાકુંભ ભાઈઓની સ્પર્ધા શરૂ છે, જેની અંદર અંડર 14, અંડર 17, એબાઉ જે સ્પર્ધા હાલ શરૂ છે, જેની અંદર અંડર 14 ભાઈઓની અંદર 5 ટીમ આવેલી છે, અંડર 17ની અંદર 6 ટીમ આવેલી છે, જે આજે એનું રિઝલ્ટ આવશે એ ઝોન કક્ષાએ રમવા જશે. જે અત્યારના મેચ રમાય છે નોકઆઉટ રમાય છે, જે પ્લેયર જીતતા જશે એ ઉપર રમતા જશે, એમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે નંબર આવશે એ 3-3ની અંદર સિલેક્ટ ટીમ છે એ આપણે ઝોનની અંદર રમવા જશે.